नमस्कार, न्यूज फोकस में हूं आशुतोष आपनु स्वागत करू छू। शुरुआत करिए मुख्य समाचार थी। ધ્રાંગધ્રા થી નેપાળ ગયેલી બસને અકસ્માત નડતા 17 યાત્રાળુઓના કરુણ મોત। ઘાયલ પ્રવાસીઓને કાઠમંડુની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા સાથે રાહત અને બચાવ પૂરજોશમાં ચાલુ। પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક। મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની રાજ્ય સરકારની જાહેરાત। મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સ્થાનિક પરિવહન માટે 1000 બસ આપવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ। ગાંધીનગરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને માળખાકીય વિકાસ કાર્યો માટે 2174.75 કરોડની સહાયના ચેક અર્પણ। રાજ્યના વેટ વિભાગ દ્વારા બાકી વેરા અંગેની રાહત યોજનામાં નહીં જોડાયેલ બિલ્ડર્સ અને વર્કર્સ કોન્ટ્રાક્ટરો પર દરોડાની કાર્યવાહી શરૂ। અંદાજિત 500 કરોડની વેરાની આવકની આશા। બિલ્ડરો દ્વારા મંદીના સમયમાં રાહતની માંગણી। નજીકના ભવિષ્યમાં જ આપ તરબૂચની છાલમાંથી બનેલી ફાઇબર અને વિટામિનથી ભરપૂર કેન્ડીનો માણી શકશો સ્વાદ। નવસારી કૃષિ યુનિવર્સિટીએ નવસર સંશોધન થકી વિકસાવી ફૂડ પ્રોસેસિંગ પ્રક્રિયા। આજે વિશ્વ પૃથ્વી દિવસની દેશભરમાં થયેલી ઉજવણી। પર્યાવરણ જતન માટે જાગૃતિના અમદાવાદ સહિત ગુજરાતમાં પણ યોજાયેલા કાર્યક્રમો। રવિ પાકમાં માવઠાને કારણે નુકસાની ભોગવનાર ખેડૂતોને ખરીફ માટે પણ રાહતના સંકેત નહીં। હવામાન વિભાગે વર્ષ 2015નું ચોમાસું સામાન્ય કરતાં નબળું 93% રહેવાનું રજૂ કર્યું પૂર્વાનુમાન। વસ્તુ અને સેવા કરનો અમલ એપ્રિલ 2016થી શરૂ કરવા માટે નાણામંત્રી અરુણ જેટલી અને રાજ્યોના નાણામંત્રીઓ વચ્ચે યોજાઈ બેઠક। સંસદના વર્તમાન સત્રમાં જીએસટી ખરડો પસાર કરાવવા કટિબદ્ધ છે મોદી સરકાર। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। ધ્રાંગધ્રાથી તીર્થયાત્રા માટે શ્રદ્ધાળુઓને લઈને ઉપડેલી ટુરિસ્ટ બસ નેપાળના કાઠમંડુ નજીક ખાઈમાં ખાબકી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં થાન હળવદ ધ્રાંગધ્રાથી તીર્થાટને ગયેલા 17 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા। મૃતકોમાં 7 મહિલા અને 10 પુરુષ શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે। 27 પ્રવાસીઓને બચાવી લેવાયા છે અને તેઓ કાઠમંડુમાં સારવાર લઈ રહ્યા છે। રાજ્ય સરકાર પણ દુર્ઘટનાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા શ્રદ્ધાળુઓની વહારે આવી છે। પ્રસ્તુત છે એક અહેવાલ। સુરેન્દ્રનગરના થાન હળવદ અને ધ્રાંગધ્રા સહિતના ગામોમાં આજની સવાર માતમ લઈને આવી નેપાળ તીર્થાટને ગયેલા સ્વજનો દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાના સમાચાર મળતા જ શોકનો માહોલ છવાઈ ગયો। હજી અઠવાડિયા પહેલા તો તીર્થયાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓને કુટુંબીજનોએ ભાવભીની વિદાય આપી હતી, પરંતુ આજે સવારે તેમને સમાચાર મળ્યા કે શ્રદ્ધાળુઓ પશુપતિનાથના દર્શન કરીને ભારત પાછા ફરી રહ્યા હતા ત્યારે ટુરિસ્ટ બસ કાઠમંડુ નજીક જ ખાઈમાં ફંગોળાઈ ગઈ હતી। દુર્ઘટનામાં કેટલાકના સ્વજનો મૃત્યુને ભેટ્યા હતા તો કેટલાક ઘવાયા હતા। તીર્થાટન માટે ગયેલા કુટુંબીજનો કાળનો કોળિયો બની જતા વિસ્તારમાં સોપો પડી ગયો હતો। એકાદ મહિના પહેલા સતવારા સમાજના લોકો શ્રી હરિ ટ્રાવેલ્સમાં પ્રેમજીભાઈ છગનભાઈ આયોજિત ચારધામ યાત્રાની બસમાં યાત્રા કરવા નીકળેલા આશરે 17-18 યાત્રીઓનું મૃત્યુ થયા છે, ત્યારે અન્ય 27-28 લોકો ગંભીર હાલતમાં છે। અનેક લોકોના ઘરમાં આજે ચિંતાતુર વાતાવરણ છે। શ્રી હરિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની GJ14X990 નંબર પ્લેટ ધરાવતી ટુરિસ્ટ બસમાં સવાર થઈને તીર્થાટને રવાના થયા હતા ત્યારે બધાનો ઉત્સાહ સમાતો નહોતો, પરંતુ સવારે 6:45 વાગ્યાના સુમારે એ જ બસ કાઠમંડુથી ભારત પરત ફરી રહી હતી ત્યારે ખાઈમાં ફસડાઈ પડી હતી। દુર્ઘટનાનું કારણ હજી જાણી શકાયું નહોતું, પરંતુ નેપાળ ખાતેનું ભારતીય દૂતાવાસ અને રાજ્ય સરકાર પૂરી સ્થિતિ પર નજર રાખી રહી છે। ભારતીય દૂતાવાસના અધિકારીઓ બચાવ અને રાહત કામગીરી પર નજર રાખીને જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે। મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતકોના કુટુંબીજનોને રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત પણ થઈ છે। આ દુઃખદ ઘટના બની છે। એ દુઃખદ ઘટનામાં સરકાર આવા પરિવારોની સાથે ઊભી છે। આપણે સતત સંપર્કમાં છીએ કેન્દ્ર સરકાર સાથે પણ, ત્યાંની સરકાર સાથે પણ, ડેડ બોડી ને વગેરે બધું જ કામકાજ બહાર કાઢવાનું ને વગેરેનું કામકાજ ચાલી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને કાળનો કોળિયો બની ચૂકેલા રાજ્યના તીર્થયાત્રીઓના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। જાહેરાત કરી છે।
गांधीनगर में महात्मा मंदिर खाते राज्य की महानगरपालिकाओ और नगरपालिकाओं ने विकास कार्यो माटे सहायना चेक अर्पणनो समारोह योजायो हतो। आ समारोह ने संबोधता मुख्यमंत्रीए जणाव्युं के शहरीजनों ने सुखाकारीनी विश्वकक्षानी सगवड़ो उपलब्ध थाय ते माटे राज्य सरकार कटिबद्ध छे अने तेथी ज नवी पालिकाओ माटे रूपिया 50 करोड़ अने महानगरपालिकाओं में नवा विस्तारना विकास माटे राज्य सरकार 100 करोड़ फाळवशे। मुख्यमंत्रीए वडोदरा ड्रीम सीटी माटे रूपया 75 करोड़ तेमज विश्वामित्री रिवरफ्रंट माटे रूपया 50 करोड़ फाळवानी जाहेरात करी हती। मुख्यमंत्रीए समारोह में विकास कार्यो माटे 2174.75 करोड़ सहायना चेक अर्पण कर्या हता। કે 2-3 મહિના પહેલાં મેં દરેક કોર્પોરેશનોમાં અને નગરપાલિકામાં કહ્યું હતું કે રાજ્ય સરકારે ગયા વર્ષે જે ગ્રાન્ટ આપી હતી એટલી જ ગ્રાન્ટ પણ આ વર્ષે મળશે એમ માનીને તમે આગોતરું આયોજન કરજો અને જેમણે પણ આગોતરું આયોજન કર્યું હશે એ આ પૂરેપૂરી ગ્રાન્ટ વાપરી શકશે અને જો સમય મર્યાદામાં ગ્રાન્ટ ન વાપરી શકે તો સરકારનો નિયમ છે એને પરત કરવાની હોય છે। આ વર્ષે ઓજી વિસ્તાર માટે સ્પેશિયલ ગ્રાન્ટ વધારાની આપી છે। પરિવહન સેવા માટે એમની માગણીઓ છે કે અમારે 200 જોઈએ પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે આ બધું ન કરી શકે એટલે આ વર્ષના બજેટમાં આપણે 1000 બસ આ બધા નગરપાલિકાઓ અને મહાનગરોને આપવી। ભાજપની મહાસંપર્ક યાત્રાનો મે માસમાં પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મહાસંપર્ક યાત્રાને વધુ વેગવાન બનાવવાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપના ઉપક્રમે કાર્ય શિબિરનું આયોજન કરાયું હતું। મોબાઈલ અને ઇન્ટરનેટ મારફત ભાજપમાં પ્રાથમિક સભ્યપદ મેળવવા માટે રસ દાખવનારાઓનો સંપર્ક કરી તેમની પ્રાથમિક સભ્ય તરીકે નોંધણી કરવામાં આવશે। આ માટે ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની અધ્યક્ષતામાં ખાસ કાર્ય શિબિરનું આયોજન કર્યું હતું જેમાં સભ્ય નોંધણી કરતી વખતે કરવાની થતી ચકાસણી સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું પ્રદેશ ભાજપ પ્રવક્તા એ.કે. જાડેજાએ જણાવ્યું હતું। આ મહાસંપર્ક અભિયાન સંગઠનના એક ભાગ સ્વરૂપે સમગ્ર દેશમાં આગવા સ્વરૂપનું કાર્ય છે। આજે અહીંયાથી તાલીમ પ્રાપ્ત કર્યા પછી મે મહિનાથી એની શુભ શરૂઆત થશે। જે જે લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા છે એમનો સંપર્ક કરવામાં આવશે। જિલ્લા મંડળ અને બૂથ સુધીની વ્યવસ્થા ઊભી કરીને જેમને મિસકોલ કરીને ઓનલાઈન સદસ્ય નોંધણી કરાવી છે એ પ્રત્યેક કાર્યકર્તાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સંપર્ક કરશે। રવિ પાકમાં માવઠાને કારણે નુકસાની ભોગવનાર ખેડૂતો માટે ખરીફ સિઝન માટે પણ રાહતના સંકેત નથી। હવામાન વિભાગે વર્ષ 2015નું ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની આગાહી કરી છે। નવી દિલ્હી ખાતે મોન્સૂન પૂર્વાનુમાન પર આયોજિત એક સંવાદદાતા સંમેલનને સંબોધતા કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રી ડોક્ટર હર્ષવર્ધને દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પહેલા તબક્કાની લોંગ રેન્જ સ્થિતિનું પૂર્વાનુમાન રજૂ કરતાં જણાવ્યું કે દીર્ઘકાલીન ચોમાસું 93% રહેવાનો અંદાજ છે। તેમણે જણાવ્યું કે પરિસ્થિતિ મુજબ સંબંધિત વિભાગો અને રાજ્ય સરકારોને સતર્ક કરી દેવાશે। નબળા ચોમાસાના પગલે સર્જાતી સમસ્યાઓને ઉકેલવા સરકાર સક્રિય હોવાનું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું। અપની કેબિનેટ હૈ સંબંધિત એગ્રીકલ્ચર ઓર દૂસરે વિભાગ હૈ સ્ટેટ ગવર્નમેન્ટ્સ હૈ સભી કો ઇસકે બારે મેં સૂચિત કરેંગે। દરમિયાન આજે સવારે થયેલા અકસ્માતની કાઠમંડુથી પરિસ્થિતિની તાજી જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા મનીષ ગૌતમ પાસેથી। મનીષ, રાહત એવં બચાવ કાર્યવાહી કહાં તક પહોંચી ઓર સાથ મે યે ભી પૂછ લેતા હું કે મૃતક એવં ઘાયલોં કો ગુજરાત લાને કી સરકાર દ્વારા ક્યા વ્યવસ્થા કી ગઈ હૈ? જી હાં, નિશ્ચિત રૂપ સે જો આજ સુબહ મતલબ જો એક્સિડન્ટ હુઆ 7:30 બજે ઓર જિસમે કી મતલબ 17 લોગો કા નિધન હો ગયા હૈ જિસમે કી જો આઇડેન્ટિફિકેશન હૈ વો ગણેશ શિવા જસુબેન ગણેશ શંકર ઈશ્વર શ્યામ જી કંચન બેન લાભુ બેન દલપત ભાઈ સવિતા બેન દેવજી ભાઈ ગૌરી બેન દયારામ ગંગારામ લીલા બેન નરસિંહ પોપટ ભાઈ અલ્પેશ કોડી પટેલ જો કે બસ કંડક્ટર થે ચંપા બેન ઓર જસુ બેન યે દોનો કુક થી ઇનકે નામ સે કિયે ગયે હૈ ઓર યે જો આઇડેન્ટિફિકેશન હુઆ હૈ ઇસમે યે ખાસ બાત થી કી યે
उस बस में सवार थे जिसका नंबर था GJ14X9900। एक उल्लेखनीय बात यह स्पष्ट करना चाहूंगा कि एक और दूसरी बस भी वहां से चल रही थी जिसका नंबर था GJ9988। उसमें 37 पैसेंजर थे जिसमें प्रेमजी भाई भी थे, प्रेमजी भाई, हीरा बेन, कारू भाई, नानी बेन, जया बेन। ये बस में जो 37 पैसेंजर थे पूरी तरह सेफ हैं। ये बस के भी सभी यात्री, 37 यात्री सुरक्षित हैं। और जिस बस का जिक्र हम लोग कर रहे हैं जिसमें कि 17 लोग का निधन हो गया और रेस्ट पीपल्स आर इंजर्ड, इनका ट्रीटमेंट जो है काठमांडू के टीचिंग अस्पताल, नार्विक हॉस्पिटल, सुभज्योति हॉस्पिटल, अलग अलग जगहों पर चल रहा है। और आज इंडियन एम्बेसी ने मतलब ये इंस्ट्रक्ट किया है कि सबका इलाज ठीक से हो, इसके लिए सभी को नार्विक हॉस्पिटल में ट्रीटमेंट किया जाए ताकि उनका प्रॉपर इलाज हो सके। जहां तक डेड बॉडी की वापस भेजने की सरकार द्वारा क्या व्यवस्था की गई है उसके लिए कोशिश की जा रही है। मतलब कॉन्टेक्ट किया गया है कि मतलब इनके 100 जो है वापस उनके वहां भेजे जाए सुरेंद्रनगर जहां के ये लोग रहवासी थे। तो इसके लिए बहुत जल्दी कन्वर्सेशन चल रहा है और इसमें अंतिम फैसला लिया जाएगा कि इनको इंडिया किस मतलब मीडियम से भेजना है। मोस्ट प्रोबेबली जो है वो कल या अभी देर रात तक में अगर व्यवस्था हो जाती तो इनके 100 जो है ये सुरेंद्रनगर की तरफ वापस कर दिए जाएंगे और बाकी जो घायल है उनका यहाँ पर इलाज चल रहा है और वो अब पूरी तरह से मतलब उनकी स्थिति ठीक है, वो सेफ है। जो घायल थे, जो 25 क्रिटिकल इंजर्ड बताया जा रहा था उसमें सभी लोग अब सेफ जोन में आ गए हैं और दूसरी बस के 37 यात्री पूरी तरह सुरक्षित हैं। बहुत बहुत धन्यवाद मनीष आपकी ओर से ये जानकारी के लिए। न्यूज फोकस में आगे बढ़िए। आगामी 1 एप्रिल 2016 થી જીએસટી લાગુ કરી દેવાશે તેમ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું। જીએસટી મુદ્દે આજે દિલ્હી ખાતે રાજ્યોના નાણામંત્રીઓ સાથે અરુણ જેટલીએ ખાસ બેઠક યોજી હતી। બેઠકમાં જીએસટી 2016 થી લાગુ કરી દેવાની વિસ્તૃત યોજના પર ચર્ચા કરવામાં આવી હતી। જીએસટી પરના સંવિધાન સંશોધક વિધેયકને સંસદના ચાલુ સત્રમાં જ પસાર કરી દેવાની સરકારની યોજના છે। જીએસટીને નિયત સમય મર્યાદામાં લાગુ કરી દેવા માટે કેન્દ્ર સરકાર રાજ્યો સાથેના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે। બેઠક સંદર્ભે અરુણ જેટલીએ જણાવ્યું કે નાના મોટા ફેરફારો સાથે જીએસટી મુદ્દે મોટા ભાગે સહમતિ સધાઈ ચૂકી છે। સરકાર બજેટ સત્રમાં વિધેયક પર આગળ વધશે। જીએસટીનો 2016થી અમલ કરવાની અપેક્ષા વ્યક્ત કરતા શ્રી જેટલીએ જણાવ્યું કે રાજ્યો દ્વારા કરમાં વધુ ભાગીદારી મુદ્દે હજુ પણ કેટલાક પ્રશ્નો વણ ઉકેલાયેલા છે। દિલ્હી ખાતે યોજાયેલી આપની રેલીમાં ખેડૂતે કરેલી આત્મહત્યાના પગલે દિલ્હીનું રાજકારણ ગરમાયું છે। કેન્દ્ર સરકારે આ સમગ્ર ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે તો બીજી બાજુ ભાજપે આપ પર આક્ષેપ કર્યો છે કે એક તરફ ખેડૂત જાહેરમાં આત્મહત્યા કરી રહ્યો હતો અને બીજી તરફ આપની રેલી રોકવામાં પણ ન આવી। ભાજપના આ સવાલની પ્રતિક્રિયા આપતા આપના નેતા સોમનાથ ભારતીએ દિલ્હી પોલીસ પર અસંવેદનશીલતાનો આરોપ મૂક્યો છે। તેમણે જણાવ્યું કે આ રેલી દરમિયાન પોલીસ તમાશો જોતી રહી પરંતુ આત્મહત્યા કરી રહેલા ખેડૂતને રોકવાના કે બચાવવાના પ્રયાસો કર્યા ન હતા। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ખેડૂતોની સાથે હોવાની ખાતરી આપી હતી। લીડર્સ ઓફ આમ આદમી પાર્ટી ચોઝ ટુ વોચ ધ હોલ થિંગ અનફોલ્ડ ઇન ફ્રન્ટ ઓફ ધેમ રાઇટ ફ્રોમ ધ સ્ટેજ બટ નન ઓફ ધેમ કેમ ડાઉન ધ સ્ટેજ નન ઓફ ધેમ કેમ ડાઉન ધ સ્ટેજ એન્ડ ધેટ ઇઝ વેન વી વુડ સે ધેટ મિયરલી બીકોઝ ઓફ પોલિટિક્સ Humanity died today. मुझे कार्यकर्ताओं ने भी बताया कि सबने दिल्ली पुलिस को बताया कि भाई आप उसको नीचे उतारे। उन्होंने कहा फायर ब्रिगेड को इन्फॉर्म कर दिया है, वो फायर ब्रिगेड की गाड़ी आई और उसके बाद उसको वो उतारे। इतनी इनसेंसिटिविटी, असंवेदनशील पुलिस, एक आदमी मरता हुआ उन्होंने अपने आंखों के सामने देखा। मैंने अपने लाइफ में इतनी घृणित किसी का काम नहीं देखा। दुख का समय है तो मैं यहाँ पे कोई मतलब बयान नहीं देना चाहता हूँ। बस मैं सिर्फ किसानों को ये कहना चाहता हूँ, मजदूरों को ये कहना चाहता हूँ कि वो घबराएं ना, हम उनके साथ खड़े हैं और उनकी हम पूरी मदद करेंगे। 22 એપ્રિલે વિશ્વભરમાં પૃથ્વી દિવસ મનાવાય છે। આ દિવસ એવો ખાસ દિવસ છે જે આપણને યાદ અપાવે છે કે આપણા પૃથ્વી ગ્રહને સુરક્ષિત રાખવાની જવાબદારી આપણે વહેંચીએ। પૃથ્વી દિવસ મનાવવા પાછળનો હેતુ પૃથ્વીના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે, જેથી માનવીની સાથે સાથે જીવજંતુ અને પ્રાણીઓને રહેવા માટે એક સુરક્ષિત સ્થળ મળી રહે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વી દિવસ નિમિત્તે તેમના સંદેશામાં જણાવ્યું કે સ્વચ્છતા અને લીલોતરી વધારવા તેમજ સતત વિકાસ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાનો આ મોકો છે। તેમણે જણાવ્યું કે પૃથ્વી આપણી માતા છે અને આપણે સંતાનો છીએ એ મંત્રમાં આપણે માનીએ છીએ ત્યારે
पर्यावरणनुं जतन करवा अने पर्यावरणने लगती समस्याओ तथा पड़कारोना उकेलनी दिशामां भारत विश्वना देशोने नवो राह चींधी शके छे। આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે અમદાવાદના સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા શહેરની 50 શાળાઓના 400 બાળકોને સાથે રાખી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં પ્લાસ્ટિકના બેફામ ઉપયોગને કારણે પેદા થયેલી ખતરનાક આડઅસર પ્રત્યે નવી પેઢીને વાકેફ કરવામાં આવી હતી તથા પર્યાવરણના જતન માટે દરેક જણ કેટલું યોગદાન આપી શકે તેની સમજણ અપાઈ હતી। એક વિશેષ ચિત્ર પ્રદર્શન અને સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં બાળકોએ પોતાના રોજિંદા જીવનમાં ફેરફાર લાવી કઈ રીતે ધરતીને જળવાયુ પરિવર્તનથી બચાવવી તેનું નિરૂપણ કર્યું હતું। We can save Earth by stopping the use of plastic. We can stop pollution. We can stop the use of vehicles which release harmful gases. Then we can plant trees which can stop the pollution. हमें पृथ्वी को किस तरह बचाना चाहिए, उसके लिए हमें कचरा कम से कम जलाना चाहिए, जिससे जिससे कार्बन डाइऑक्साइड उत्पन्न होती है और हमारे वातावरण प्रदूषित होता है, जिससे ग्लोबल वार्मिंग की समस्या बढ़ जाती है। ઉનાળામાં ઠંડક આપતું તરબૂચ બધાનું પ્રિય ફળ છે। તરબૂચના ગલનો તો ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ તરબૂચની છાલ સહિતના 30% વેસ્ટને નકામો ફેંકી દેવો પડે છે। નવસારી કૃષિ યુનિવર્સિટીના પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગના વિજ્ઞાનીઓ અને વિદ્યાર્થીઓએ તરબૂચના આ 30% વેસ્ટ ભાગમાંથી સ્વાદિષ્ટ તરબૂચ કેન્ડી તૈયાર કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે। પ્રસ્તુત છે એક અહેવાલ। નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના સેન્ટર ફોર એક્સલન્સ ઓન પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજીના સંશોધકો અને વિદ્યાર્થીઓએ તરબૂચના પાકમાંથી વધુ આવક મેળવી શકાય તેવી ફૂડ પ્રોસેસિંગ પ્રક્રિયા વિકસાવીને તરબૂચના પાકને એક નવા જ ફલક પર મૂકી દેવાનો પ્રયાસ કર્યો છે। વિશેષજ્ઞો અને વિદ્યાર્થીઓએ તરબૂચના 70% પલ્પમાંથી જ્યુસ બનાવતી વખતે તેની છાલ સહિતના 30% વેસ્ટમાંથી પ્રોસેસ કરીને કેન્ડી તૈયાર કરવાની ટેકનોલોજી વિકસાવી છે। તરબૂચના આવા વેસ્ટમાંથી પણ ફાઇબર અને વિટામિનથી ભરપૂર કેન્ડી તૈયાર કરીને તેને નામ આપ્યું છે નવસારીના પેઠા। આ નવી ટેકનોલોજી વિકસતા ઉનાળા દરમિયાન સર્જાતા તરબૂચના લાખો ટન વેસ્ટનો બેસ્ટ ઉપયોગ સંભવ બનશે। એ અમારી પાસે તરબૂજ કી હી કેન્ડી હૈ તો ઇસકી ક્વાલિટી ઇતની અચ્છી હૈ કે જો આગ્રા કા પેઠા હૈ ઉસસે ભી કઈ ગુણ અચ્છી હૈ। ઇસમે ફાઇબર ભી બહોત હૈ, ઇવન પ્રોટીન ભી હૈ, ઇવન મિનરલ ભી હૈ। वाटरमेलन रेन कैंडी में है, यहाँ पे एक प्रोटीन अमाइनो, एक प्रोटीन और एक अमाइनो एसिड है, ये उसका नाम है सिट्रुलिन। ये सिट्रुलिन वजह से बॉडी में ये गर्मी सीजन में अपन को कूलिंग इफेक्ट मिलता है। फूड प्रोसेसिंग ते आधुनिक जमानानी मांग छे, तेना कारणे गुणवत्तायुक्त आहार सामग्री मळती थाय छे अने पेटा आवको पण मळती थाय छे। तेमा एक समये वेस्ट कहेवाती सामग्रीमांथी ज आवक मळती थाय तो तेनाथी रूडू शुं होई शके। સંશોધનની ફોર્મ્યુલા તૈયાર છે। યુનિવર્સિટીના સત્તાવાળા તરબૂચમાંથી તૈયાર થતી આ નવસારી કેન્ડી બજારમાં પણ ઉપલબ્ધ થાય તે હેતુસર વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે મસલતો કરી રહ્યા છે। આખા તરબૂચનો પ્રોસેસિંગ, એના લાલબાગમાં જે રસ અને તેનો જે આપણે વેસ્ટ કહીએ છીએ, એ વેસ્ટમાંથી અમે કેન્ડી બનાવવાની આખી પ્રોસેસ તૈયાર કરી રહ્યા છીએ। એક મહિના પછી આખું સંશોધન કોઈ પણ પ્રાઇવેટ કંપનીઓ, પ્રોસેસરો કે તરબૂચની ખેતી કરતા ખેડૂતો કે નવા ઉદ્યોગ સાહસિકો જેમને પણ રસ હોય એ લોકો માટે ઉપલબ્ધ થઈ જશે। દેશમાં 74,000 હેક્ટરમાં તરબૂચનું વાવેતર કરીને વાર્ષિક 18 લાખ ટન ઉત્પાદન મેળવવામાં આવે છે। તરબૂચ કેન્ડી બજારમાં વેચાતી થાય તો રોજગારીની વધુ તકો પણ સર્જાવાની સંભાવના છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। મંદીનો માર સહન કરી રહેલ રિયાલ્ટી સેક્ટરને વધુ એક ઝટકો મળ્યો છે। રાજ્ય સરકાર સખ્તાઈથી વધુ એક વેરો વસૂલ કરી રહી છે, જેના કારણે આપનું ઘરનું સ્વપ્ન પૂરું કરવું કઠિન થઈ જશે। પરંતુ બિલ્ડર્સ પાસેથી લેવાના થતા આ વેરાના રૂપિયા સરકારી તિજોરીમાં જઈ આપના વિકાસમાં મદદગાર થશે। છેલ્લા એક દશકથી સમગ્ર રાજ્યના તમામ બિલ્ડર્સ દ્વારા જે પ્રોપર્ટી નિર્માણ કરીને લોકોને વેચી તેના પર હવે તેમણે સરકારને પોતાના ખિસ્સામાંથી ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે। ખરેખર કર્ણાટક સરકારે જાણીતી એલએનટી કંપની પાસેથી એમ કહી ટેક્સ વસૂલ્યો કે તેમણે કરેલ નિર્માણ કાર્ય એ વેટના દાયરામાં આવે છે। લાંબી કાનૂની લડાઈ બાદ અંતમાં સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે કર્ણાટક સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો। બસ આ પછી ગુજરાત સરકારે તુરંત જ આ નિર્ણયને લાગુ કરતા રાજ્યના તમામ બિલ્ડર્સને તારીખ 1/4/2006 પછી બનાવેલ તમામ બિલ્ડિંગ્સ અને ડેવલપ કરેલ જગ્યા પર વેરો ભરવા જણાવ્યું।
राज्य सरकार ने आ वेरा अंतर्गत 150 करोड़ रूपया सुधी मळ्या छे अने हवे बाकीनी रकम चालू वर्ष में सख्ताई थी वसूल करवामां आवशे। સરકારશ્રીએ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટની એમ્નેસ્ટી સ્કીમ જાહેર કરી હતી, જે 11/4/15 પૂર્ણ થયેલ છે। જેઓ સ્કીમમાં જોડાયા નથી તેઓની જવાબદારી 1/4/06 અદા કરવા માટે કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટની જવાબદારી છે કે તેની પાસે વેરો દંડ અને વ્યાજની રકમ ભરાવે। અત્રે વેટ ડિપાર્ટમેન્ટ પરથી જે ટ્રાન્ઝેક્શન વેચાણના થાય છે એના ઉપર વેટના ટેક્સની બાબત છે। આખા સ્ટેટના 4200 વેપારીઓ છે જે ખરેખર સ્કીમમાં જોડાવા જોઈએ, જે જોડાયા નથી। ટેક્સને લઈને બિલ્ડરોમાં નારાજગી છે। તેમનું કહેવું છે કે જે ફ્લેટ તેમણે છેલ્લા 10 વર્ષમાં બનાવી વેચી ચૂક્યા તેનો બિલ્ડર્સે તેમના ખિસ્સામાંથી વેરો ભરવો પડશે અને આવનાર સમયમાં આ વેરો બિલ્ડર્સ એ ઘર ખરીદનાર જનતા પાસેથી જ વસૂલ કરશે। સાથે જ બિલ્ડરોનું માનવું છે કે તેમના પર બહુ જ વેરા વસૂલાય છે। વેટનો જે સરકાર હવે 2006 થી અફેક્ટ થાય તેવી રીતે આજે કાયદો આપે છે, પણ આ કાયદો ખરેખર વ્યાજબી નથી। આજે બિલ્ડિંગ લાઇન છે એ બિલ્ડિંગ લાઇન મંદીઓને અસરોમાં ચાલે છે। મકાન એક વેચવું હોય અને એમાં જ્યારે મકાન વેચવા બેસીએ છે ત્યારે ઘણા બધા ટેક્સીસ આવે છે, એમાં જો વેટ એક વધારાનો ખર્ચો વધે તો સામાન્ય નાગરિક ઉપર જ આ ખર્ચો જાય છે। છેલ્લા 2 વર્ષથી મંદીની હામી ભરી રહેલું રિયાલિટી સેક્ટર આ વેરાથી વધુ ઝાટકો લાગશે તે નિશ્ચિત છે, પરંતુ સરકાર વેટ કાયદા અંતર્ગત બિલ્ડર્સ પાસેથી લેવાતા વેરાને સખ્તાઈથી લાગુ કરશે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। રાજ્યભરમાં તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શહેરીજનોને રાહત આપવા એક એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે। પ્રસ્તુત છે એક અહેવાલ। તાપમાનના ઊંચા થઈ રહેલા પારાને ગંભીરતાથી લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહત્વના પગલાં લઈ રહ્યું છે। હવામાન વિભાગે પણ આવનારા દિવસોમાં હીટવેવની આગાહી કરી હોવાના સંજોગોમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હીટ એક્શન પ્લાન જારી કર્યો છે। એક્શન પ્લાન અંતર્ગત લૂથી પ્રભાવિત દર્દીઓ માટે હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ઉપરાંત કોર્પોરેશન સંચાલિત તમામ બગીચાને બપોરના સમયે પણ ખુલ્લા રાખવા આદેશ આપવામાં આવ્યો છે। કોર્પોરેશન પીવાના પાણીની પરબો પણ ટૂંક સમયમાં જ શરૂ કરશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ જાહેર કરે છે, જ્યારે તાપમાન 43 ડિગ્રીથી 45 ડિગ્રી કે 45 ડિગ્રીથી વધારે જવાનું હોય ત્યારે કોર્પોરેશન દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવે છે। હાલમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેલું છે। કોર્પોરેશન દ્વારા બીજી વસ્તુ જે કરવામાં આવી છે કે એકવાર અમને એલર્ટ મળે ત્યારબાદ અમે પબ્લિક અવેરનેસના પગલાં લઈએ છીએ, જેમાં મીડિયા દ્વારા તમામ લોકોને જાણ કરીએ કે હીટ વેવ આવી રહ્યો છે ત્યારે એમણે સાવચેતીના પગલાં લેવા જોઈએ। કોર્પોરેશન દ્વારા તમામ ગાર્ડનોને સવારના 6 થી રાત્રિના 12 દરમિયાન ખુલ્લા મૂકી દેવામાં આવે છે, જે નોર્મલ સિઝનમાં ખુલ્લા હોતા નથી। બીજું કે પાણીની પરોબો મહત્તમ હોય એ જરૂરી છે। 750 જેટલી પરોબો અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં આવેલી છે અને બીજી 401 જેટલી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે કે જ્યાં લોકોના સહયોગથી નવી પાણીની પરોબો ચાલુ કરી શકાય। આવનારા દિવસોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાનો છે, એવામાં આરોગ્ય વિભાગે ગરમીથી બચવા માર્ગદર્શક ઉપાયો જારી કર્યા છે। કોર્પોરેશનની વિવિધ બાંધકામ સાઇટ પર શ્રમિકોને ગરમીથી બચાવ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સામાન્ય માનવીને પ્રાથમિક ઉપચાર હાથ વગા રહે તે હેતુસર શહેરના સ્લમ વિસ્તારોમાં પણ ઓઆરએસના પેકેટનું વિતરણ થઈ રહ્યું છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો। નાંદોદના ધારાસભ્ય શબ્દશરણ તડવી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રુજલ મયાત્રાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો। ઉદઘાટન સમારોહ બાદ ખેડૂતો માટે કૃષિ બાગાયત પશુપાલન અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયા હતા, જેમાં કૃષિ વૈજ્ઞાનિકોએ માહિતી અને માર્ગદર્શન આપ્યા હતા તથા કૃષિ વિષયક પ્રદર્શનનું પણ આયોજન કરાયું હતું, જેની ધારાસભ્યએ મુલાકાત લીધી હતી। ખેડૂતોને સહાયના ચેક અને મંજૂરીપત્રોનું ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું હતું। 2 દિવસ ચાલનારો આ કૃષિ મહોત્સવ બાદમાં નર્મદા જિલ્લા પંચાયતની બેઠક દીઠ 19 જેટલા અલગ અલગ ગામોમાં યોજાશે। આ વખતનો કૃષિ મહોત્સવ 2 દિવસ ચાલનારો જિલ્લા પંચાયત સીટ ઉપર ચાલનારો આ કૃષિ મહોત્સવ છે, એમાં વિવિધ સ્ટોલ અને વિવિધ 2 દિવસ સુધી લોકોની પ્રશ્નો અને એને
निराकरण मळे, स्थळ ऊपर निराकरण मळे, एना माटे जे नवा जे સ્વરૂપમાં જ્યારે કૃષિ મહોત્સવ આવે છે તે કૃષિ લાયબ્રેરી માટે એક નવી યોજના આવેલ છે ત્યાં 1000 રૂપિયા અનુદાનથી એક કૃષિ લાયબ્રેરી તાલુકા પંચાયતમાં અને ગ્રામમાં સ્થાપવામાં આવશે પરિણામે કોઈ પણ કૃષિ ભાઈઓ પોતાની મૂંઝવણનો ઉકેલ તે મેળવી શકે છે બહારના વૈજ્ઞાનિકોએ જે કંઈ સંશોધન કરેલા પ્લોટો બનાવેલા બતાવે છે અને ખેતીમાં સારામાં સારો પાક થાય છે એવી રીતના અમે ત્યાંથી આવ્યા પછી અમારા ગામડે પણ આજુબાજુના ખેડૂતોને કહીએ છીએ અને હવે જોઈએ ગુજરાતના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં આકાશવાણીના ગુજરાતી મરાઠી પંજાબી અને મલયાલમ ચેનલના કાર્યક્રમો હવે રેડિયો સેટની સાથોસાથ વેબસાઇટ ઉપર પણ સમાંતર ધોરણે પ્રસારિત થાય છે ચાર પ્રાદેશિક ભાષાનું સંપૂર્ણ પ્રસારણ લાઇવ સ્ટ્રીમિંગ તરીકે ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in નામની વેબસાઇટ પર શરૂ થઈ ચૂક્યું છે આ વેબસાઇટ પર FM ગોલ્ડ FM રેઇનબો દિલ્હી સ્ટેશનનું FM ઉર્દુ તથા મુંબઈનું વિવિધ ભારતી FM ઉપલબ્ધ છે ઇન્ટરનેટની દુનિયામાં પગદંડો જમાવવા માટે હવે ઇન્દ્રપ્રસ્થ તથા રાજધાની જેવી બે રાષ્ટ્રીય ચેનલોને લાઇવ સ્ટ્રીમિંગ હેઠળ લાવવાનું આયોજન આકાશવાણીએ હાથ ધર્યું છે આ અંગે અમદાવાદ આકાશવાણીના આસિસ્ટન્ટ સ્ટેશન ડાયરેક્ટર દિનેશ સોલંકીએ માહિતી આપી હતી ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થયો તેમ તેમ રેડિયો સ્ટેશનના કાર્યક્રમો FM ઉપર પણ ઉપલબ્ધ થવા લાગ્યા આજકાલ દરેકની પાસે એક અથવા બે મોબાઈલ હોય છે અને તેઓ તરત જ આ સ્ટેશનોને એટલે FMના સ્ટેશનોને સાંભળી શકે છે પણ હવે આજથી આકાશવાણી દ્વારા નેટ ઉપર પણ આ સુવિધા ઉપલબ્ધ થઈ છે અને ગવર્મેન્ટની જે વેબસાઇટ છે આકાશવાણીની એની ઉપર આપ આ કાર્યક્રમો સાંભળી શકો છો ટ્રેનમાં હોય ફરતા હોય જેમ આપ અત્યાર સુધી આકાશવાણીના આ બધા કાર્યક્રમો FMના જે બેન્ડ ઉપર સાંભળતા હતા એ તમે હવે તમે ઇન્ટરનેટ ઉપર સાંભળી શકશો અને હવે જોઈએ હવામાન સમાચાર સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર